હેલો છોકરાઓ, મધર્સ બોટમાં બા તરફથી તમારું બધાનું સ્વાગત છે. મારા તરફથી આશીર્વાદ. મધર્સ બોટમાં બાય બધું. હેલો છોકરા, મધર્સ બોટમાં તમારું બા તરફથી સ્વાગત છે. છોકરાઓને મારા તરફથી આશીર્વાદ. છોકરાઓને બધાને, મારા નવા સબસ્ક્રાઈબર, મને હમણાં સબસ્ક્રાઈબ કર્યું, બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. સુધાબેન મહેતા તરફથી યાદિ બા તરફથી આશીર્વાદ છે. મારા મધર્સ બોટમાં છોકરાઓ, આજે હું છે ને ગુવાર બટેકાનું શાક, જો ગુવાર બટેકાનું શાક હાઈ ક્લાસ બનાવીશ. અને એમાં લસણવાળી ચટણી, ટમેટાં, મરચાં બધું નાખીશ. આ વઘાર મૂકી દીધો છે. અને આ છે ને ભાત મૂક્યા છે, અહીંયા ભાત મૂક્યા છે. હમણાં થોડુંક અમારા ઘરમાં કામ ચાલુ છે ને, એટલે થોડીક રસોઈમાં ટૂંકાવી છે ને, બધું ભેગું થયું છે. ગરમી બહુ પડે છે, આથી એટલી ગરમી પડે છે ને તો હું જાજીવાર રસોડામાં રહી ન શકતી. લો બીપી જેવું થવા માંડે, બહુ ગરમી હોય ને, થોડીક તબિયત એવલી છે. શિયાળામાં એક રીતે સારું, ઉંમરવાળાને વાંધો ન આવે. જાજીરું મૂકો છે વઘારમાં, જીરું મૂક્યું છે, રાઈ મૂક્યું છે વઘારમાં. હું મારું રૂટિન છે એ રૂટિન બનાવીને બતાવું છું. પછી આની હારે હું હોય રોટલી, પાછું કડિયા કામ ચાલુ છે ને, તો આ બધા માવર જવર ને ધૂળું બહુ ઉડે છે, થોડીક બધી તકલીફ છે અત્યારે. તો રેતાવન કામ ચાલુ, કડિયા કામ કોઈ બી ન કરાવો, બહુ હેરાન થાય. આપણે રેતાવન કડિયા કામ કરાવીને તો બહુ તકલીફ પડે. આ મેથીના બે દાણા નાખ્યા છે, મેથી નાખી છે એમાં અંદર. આ જીરું, આ હિંગ નાખી. આ ગુવાર બટેટા બનાવ્યા છે ભાત. જો આમાં હું મસાલા કરીશ, ટમેટો નાખ્યું, મરચું. શાક છે ને, રસોઈ તમે ગમે એટલી કરો પણ તમારે કોઈ રસોઈમાં સ્વાદ ન હોય ને તો એ રસોઈ ન કામ. વઘાર છે ને એ જ તમારો મેઇન વસ્તુ. તમે મને એમ કહો ને, તમે 50 માણસની રસોઈનો વઘાર કરી દો, હું કરી દઉં. કારણ કે મને શોખ છે, તમે બહુ પ્રેમથી રસોઈ બનાવો ને, રસોઈ બહુ સરસ થાય, ખરાબ જ ન થાય કોઈ બી. આ મીઠું નાખ્યું મેં, આ ધાણા જીરું નાખ્યું, હળદર. આથી વિશેષ કોઈ રસોઈ ન હોય, ગુવાર બટેકાનું શાક હોય આથી વિશેષ ન હોય. એવામાં હું લસણની ચટણી નાખીશ, હજી થોડીક છે ને લસણની ચટણી નાખીશ. અમારે છે ને લસણનો વપરાશ જરાક વધુ હોય, હજી ખાંડેલી લઈ આવું છું નાખીશ. ગામડાના કોઈ પણ હશે ને એ ડુંગળી લસણનો વઘાર પહેલાં હોય. આ લસણની ચટણી છે. આ તમે ખાલી શાક રોટલી જમો ને તોય તમને મજા આવે. આની અરે રોટલા રોટલી હાલે, પરોઠા કદાચ આ પોલું શાક છે ને પરોઠા ન ખાવે. આમાં મોઢેથી સેજ સાકર નાખીશ, હવાને હું 10 મિનિટ ચડવા દઈશ. અને આ ભાત છે ને, ભાત થાય છે શાકને ભાતને. હવે છોકરાઓ, આ શાક બની ગયું છે હાઈ ક્લાસ. આ લસણીયું શાક બનાવ્યું છે સરસ. શાક ભાત તમે જમી શકો, રોટલી આરે ફૂલ લસણ નાખ્યું છે હાઈ ક્લાસ. પછી એની હામાં ખંડી થોડીક ખાંડી નાખી, આવું તીખું ન ભાવે.
આટલા ભાત, ગરમ ગરમ ભાત ને શાક, હાલો બધા જમવા છોકરાઓ. લ્યો આ બહુ સરસ ભાત બન્યા છે. હમણાં સૌ કરી નાખ્યું ગરમ ગરમ શાક ને ભાત, રોટલી એ ભાવે આમ યારે બહુ સરસ બન્યું. સરસ ધાણા જેવું નાખી શકો, તમે અંદર નાખ્યું થઈ ગયું શાક. હાલો છોકરાઓ, મધસ લોકમાં બા તરફથી તમને આશીર્વાદ છે. બા તરફથી, સુધાબેન તરફથી, યાદી મારી, મારા મધસ બ્લોકમાં મારા સબસ્ક્રાઈબર, બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ કરું છું. છોકરાઓ, તમે મને સપોર્ટ કરજો, મને આગળ વધારજો, અને તમે મને સપોર્ટ જરૂર, તમે મને સપોર્ટ કરો જ છો, મને વિશ્વાસ છે. બધાનો તમારો પૂરો સપોર્ટ છે, બચાવનો મને અને છોકરાઓનો. એટલે મને હજી આગળ વધવાની હિંમત થાય છે. હું ગમે એમ કરીને હું રસોઈ આ બનાવીને તમને બતાવું છું. શું કામ કે તમારો મને પૂરો સપોર્ટ છે. તો જુઓ, મારો આજે આ ભાત બનાવ્યા છે, આ રસ બનાવ્યો છે, અને આ શાક, ગુવાર બટેકાનું શાક, આ ડુંગળીનું કાચું, આ ટમેટાનું કાચું, પાપડ, મરચું, રોટલી. તો આ મારી થાળી, ગુજરાતી થાળી, દેશી મારી ગામડાની થાળી છે. તો કેવી લાગી? તો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું બાને ભૂલતા નહીં. મારો વિડીયો શેર કરજો મિત્ર વર્તુળમાં, તમને બધાને મારી યાદી. તમે યુટ્યુબ ચેનલમાં જે કામ કરતા હોય બચાવ, બધાને બા તરફથી યાદીને આશીર્વાદ દઉં છું. બધાએ બાય, બચો.